પોતે બેંકનો મેનેજર હોવાનું જણાવીને ગ્રાહકોના એટીએમ નંબર પાસવર્ડ મેળવી ઇન્ટરનેટના માધ્યમથી રૂપિયા ટ્રાન્સફર કરનારી ગેંગે છેલ્લા 6 મહિનાથી શહેર પોલીસના નાકે દમ લાવી દીધો હતો, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચે ગ્રાહક ઉપર આવેલા મોબાઈલ ફોન નંબરોનું એનાલિસિસ કરતા આ નંબરો ઝારખંડના જામતારા જિલ્લામાં પગેરું મળ્યું હતું। આ નંબરોની ડિટેલ મેળવી ક્રાઇમ બ્રાન્ચના સાયબર ક્રાઇમ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે એમ ભુવાનીના માર્ગદર્શન હેઠળ ટીમ ઝારખંડ રવાના થઈ હતી અને ઝારખંડના જામતારા જિલ્લાથી વિરેન્દ્ર કાર્તિક મંડલ અને સર્ભુ છત્રધારી મંડલની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી અલગ અલગ કંપનીના સિમ કાર્ડ 39, 4 મોબાઈલ ફોન, અલગ અલગ વ્યક્તિના આઈડી પ્રૂફ, ફોટોગ્રાફ્સ, એટીએમના સીવીસી નંબરો તથા પિન નંબરોની માહિતીઓની કાપલી કબજે લીધી હતી। આ બંને આરોપીની પોલીસે આદરેલી પૂછપરછમાં કાપોદ્રા તથા હજીરામાં બનેલા એક એક ગુનાનો ભેદ ઉકેલાયો હતો। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, સુરત।